સજીવોને વસ્તી ભાગ બે આપણે વાત કરી આગળ ભાગ એકની, ભાગ બેની અંદર જોઈએ. ભાગ બેમાં પહેલો એમસીક્યુ જોઈએ, લૈંગિક રીતે પરિપક્વ પ્રાણીઓને કયા જૂથમાં? તો જૂથ ત્રણ છે, પ્રજનન વય, પૂર્વ પ્રજનન વય, પ્રજનન વય અને પશ્વ. તો પરિપક્વ છે તો પ્રજનન વયની અંદર આપણે એને મૂકી શકાય છે. આગળ જોઈએ, ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વસ્તી વધે તો આલેખ કેવો બને છે? તો આલેખ જે આકારનો, કારણ કે ત્યારે સ્ત્રોત પુષ્કળ હોય છે અને એના કારણે વસ્તીનો ઝડપથી વધારો થાય છે. પરસ્પરતા પ્રકારના સંબંધોમાં બંનેને ફાયદો થતો હોય છે, બરાબર. સહપરોપકારિતા અથવા પરસ્પરતા, બરાબર, બંને સજીવોને ફાયદો થતો હોય છે. એક સજીવને ફાયદો થતો હોય તો સહભોજિતા, બરાબર, એકને નુકસાન ફાયદો, સ્પર્ધા, બંનેને નુકસાનમાં ખાસ કરીને પરોપ, સ્પર્ધામાં બંનેને નુકસાન, એક નુકસાન એકને ફાયદો, તો પરોપજીવન. એક જાતિને અસર થાય જ્યારે અન્યને કશું જ નહીં, એકને અસર થાય છે તો નુકસાન અને બીજાને કશું જ નહીં તો પ્રતિજીવન. સ્પર્ધા માટે એ અને બી વચ્ચેનો સંબંધ, હંમેશા માટે સ્પર્ધા થાય ત્યારે બંનેને નુકસાન. નવો પ્રશ્ન લઈએ, પરસ્પરતાનું ઉદાહરણ એટલે શું? તો પરસ્પરતામાં બંને ફાયદો થતો હોય તો અહીંયા હરણને નુકસાન થાય, ઘાસને નુકસાન થાય, આ કંઈ આવતું નથી. તો જવાબ આવશે કરચલો અને સમુદ્ર ફૂલ. હર્મિટ કરચલો ક્યાં જ રહે છે? તો ઉદરપાદી જે હોય છે, બરાબર, ખાસ કરીને તેના કવચ, મૃદુકાયના કવચની અંદર રહેતો હોય છે. સમુદ્ર ફૂલમાં કયા કોષોની હાજરી હોય છે? ડંખ કોષો, જે ડંખ કોષોથી એ પોતાના ખોરાકને નુકસાન કરી ઈજાગ્રસ્ત કરે છે. લાઇકેનમાં ફૂગ એ લીલને શું આપે છે? તો ફૂગ દ્વારા લીલને જે મળે છે એ શું મળે છે? તો કે ભાઈ ભેજ મળે છે અને ખનિજ તત્વો મળે છે, બરાબર. તો જવાબ આવશે બી અને સી બંને આપણો રાઈટ આન્સર. આંકડામાં કયું ઝેરી રસાયણ જોવા મળે છે? તો આંકડો છે એ ગ્લાયકોસાઇડ નામનું ઝેરી રસાયણ તેમાં જોવા મળે છે. આંકડાને કાપીને જે સફેદ ક્ષીર નીકળે એમાં આ ગ્લાયકોસાઇડ હોય છે. વસ્તી નિયંત્રણ માટે કઈ આંતરક્રિયા જરૂરી છે? ભક્ષણ, કારણ કે ભક્ષક જે છે, બરાબર, એ ભક્ષ જે છે એના દ્વારા નાશ પામે છે. તો ભક્ષકનો નાશ થાય એના કારણે એની વસ્તી નિયંત્રિત થઈ શકે છે. અર્ધ ડૂબેલા પથ્થર ઉપર ખાલી જગ્યા અને માટે અને ખાલી જગ્યા સ્પર્ધા કરે છે. તો જગ્યા માટે બારનેકલ્સની સ્પર્ધા થતી હોય છે. તો જવાબ આપણો ડી આવશે. હંગામી અને કાયમી પરોપજીવન, હંગામી એટલે કેટલોક સમય પૂરતું અને કાયમી એટલે પરમેનન્ટ રહેતું હોય છે, બરાબર. તો અહીંયા બરાબર યાદ રાખશું, જે ડિંબ અવસ્થાઓ છે કેટલાક પ્રકારના કૃમિઓની એ હંગામી પરોપજીવનમાં આવે અને કરમિયા છે એ કાયમી, પુખ્ત પ્રાણી કાયમી આવશે, બરાબર છે. એટલે ડિંબ અવસ્થા એ હંગામીમાં આવશે, બરાબર, અને કરમિયા છે કાયમી પરોપજીવનમાં આવશે. આંતરજાતીય સ્પર્ધા કોની વચ્ચે થાય? તો બે જુદી જુદી જાતિઓ વચ્ચેની સ્પર્ધાને આપણે આંતરજાતીય સ્પર્ધા કહેવાય. કૂટ મૈથુન શામાં થતો જોવા મળે છે? તો કૂટ મૈથુન કોણ કરે છે? તો મધમાખીઓ કરે છે. ખાસ કરીને દલપત્ર ખૂબ જ માદા જેવું આકર્ષક હોય છે, એટલા માટે નર માખી છે એમાં કૂટ મૈથુન માટે પ્રયત્ન કરે છે. માનવ યકૃત કૃમિ જીવનચક્ર પૂર્ણ કરવા કયા યજમાન પર નિર્ભર રહે છે? તો એનું એક ખાસ કરીને યકૃત કૃમિનું જે ડિંબ અવસ્થા છે એ ગોકળગાયમાં નિર્ભર રહે છે. બાકીનું જીવન એ માનવ યકૃત અથવા તો બીજા પ્રાણીઓમાં, યકૃતમાં પણ જીવન ગુજારે છે. આંકડામાંથી કયું રસાયણ, આપણે હમણાં જ વાત કરી, ગ્લાયકોસાઇડ્સ નામનું રસાયણ ઉત્પન્ન થાય છે જેનાથી એ પોતે રક્ષણ મેળવી શકે છે. ઓસ્ટ્રેલિયામાં ફાફડાથોરનું નિયંત્રણ કોણ કરે છે? તો ફાફડાથોરનું નિયંત્રણ ફુદા દ્વારા થાય છે, બરાબર. તો અહીંયા જવાબ આવશે ફુદા, આપેલા તમામને અહીંયા ફુદા આવશે. એન્ટાર્કટિકા માછલીઓમાં દેહજળ સાથે જામી જતું નથી, તો એન્ટીફ્રીજ લિપિડ એનામાં રહેલું છે, બરાબર, જે ખાસ કરીને ચામડીના નીચેના ભાગમાં, બરાબર, બ્લબર તરીકે ઓળખાય છે, એનાથી એનું દેહજળ છે એ જામી જતું નથી. નવો પ્રશ્ન, સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી શાનું ઉદાહરણ છે? તો સમુદ્ર ફૂલ ક્લોવન માછલી છે એ ખાસ કરીને સહભોજિતાનું ઉદાહરણ છે, બરાબર, જેની અંદર સમુદ્ર ફૂલ છે, બરાબર, એને ફાયદો થાય, ક્લોવન માછલીને કોઈ ફાયદો થતો નથી. તો સહભોજિતા છે તેનું ઉદાહરણ છે. પ્રશાંત મહાસાગરના કિનારાના પથરાળ ભરતી ઓટ યુક્ત વિસ્તારમાં કયા મહત્વનો પરભક્ષી સજીવ જોવા મળે છે?
તો ખાસ કરીને જે પ્રશાંત મહાસાગરમાં પરભક્ષી તરીકે પોસ્ટર તારા માછલીઓ છે એ જોવા મળે છે. ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ મુજબ શું? તો સ્પર્ધાની અંદર ગોસ દ્વારા જણાવ્યું કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. સાચું છે બરાબર, આ ખોટું છે? તો અહીંયા જવાબ છે ગોસના સ્પર્ધક નિષેધ, કારણ કે સ્પર્ધા થાય ત્યારે કોઈનો નિષેધ થાય, તો જે નજીકની સંબંધિત જાતિઓ છે તેનો નિષેધ થતો હોય છે. એક તળાવમાં પાછલા 40 વર્ષમાં વેલેસનરિયા હતા, 10 નવા ઉમેરાયા, વસ્તી 50ની થઈ, તો જન્મદર શું? આર બરાબર એકમ સમયમાં જે સજીવોની સંખ્યા વધી, તો એકમ સમયમાં 10, કુલ વસ્તી 40 × 100, ટકાવારી પ્રમાણે જોઈએ તો, અથવા અહીંયા તમે જુઓ એટલે 0.4 સંતતિ પ્રતિ વર્ષનો ઉમેરો થાય, બરાબર ટકાવારી પ્રમાણે એમાં 40% આવશે. તો સંતતિ પ્રતિ વર્ષ 0.4 સંતતિ એમાં ઉમેરાય એવું આપણે કહી શકીએ છીએ. કોઈ વસ્તીમાં વાસ્તવિક ગણતરી કર્યા વગર, તેને જોયા વગર પરોક્ષ રીતે અંદાજ લગાવવો હોય તો મળભૂ ટીકા છે, પગના પંજાઓ છે, તો એનું આપણે ઉદાહરણ વાઘ છે. બરાબર, માનવ વસ્તી વૃદ્ધિનો વક્ર સ્વાભાવિક છે, એ સાકારનો જ મળે. જો 2010માં એક દેશની વસ્તી 14 મિલિયન લોકોની છે, તેમાં પ્રતિ વર્ષ 0.028 જન્મે, 0.008 મૃત્યુ પામે, ચરઘાતાંકીય સમીકરણનો ઉપયોગ કરી 2020માં કેટલી હશે? તો ચરઘાતાંકીય વસ્તી વૃદ્ધિ બરાબર DN/DT બરાબર B-D×N. હવે બધા મૂલ્યને આપણે ડીએન આ આપણે મેળવવાનું છે બરાબર. તો અહીંયા બી કેટલા આપેલા છે? 0.028 બી, ડેથ રેટ 0.008, એન 14 મિલિયન, તો અહીંયા થશે 0.0020 બાદબાકી કરીએ ગુણ્યા 14. સમય 2010 થી 2020માં એટલે 10 વર્ષનો થયો બરાબર. તો અહીંયા ડીએન બરાબર ગુણ્યા 10 આ બાજુ લઈ લઈએ, એટલે અહીંયા 0.1428 ગુણાકારમાં અહીંયા 1 પોઈન્ટ એટલે 2.8 જવાબ આવશે, 2.8 મિલિયનનો વધારો થશે બરાબર. એટલે કુલ વસ્તી 14 મિલિયન હતી, એમાં 2.8 દેશની વસ્તી કેટલી હશે બરાબર? તો જવાબમાં આપણે 14 છે અને પ્લસ 2.8નો વધારો થયો તો 16 અને 17 મિલિયન થવી જોઈએ, એવો કે જવાબ નથી આવ્યો, પણ 2.8નો વધારો થાય છે એવું આપણે કહી શકાય. નવો પ્રશ્ન, કેટલાક વિદ્યાર્થીઓ અભ્યાસ દરમિયાન 80 માછલીઓ તળાવમાંથી પકડે છે, નિશાન કરીને પાછા તળાવમાં નાખી દે છે, થોડા સમય બાદ એમણે 100 માછલીઓ પકડે છે, જેમાંથી 40 એવી છે કે જે પહેલાં 80 પકડી હતી એમાંથી 40 આવી નિશાનવાળી, 100માંથી 60 એવી આવી કે નિશાન વગરની, તો યાદચ્છિક રીતે જે 100 પકડી છે એમાંથી 40 એવી છે કે નિશાનવાળી, જે પહેલાં પકડી હતી એમાંની 50%, 60 એવી છે જે પહેલાં નહોતી પકડી એમાંથી 50%, તો અહીંયા પહેલાં કેટલી હશે? તો પહેલાં 60 છે તો 120 હશે, તો કુલ વસ્તી કેટલી હશે? તો 120 હતી અને 80 પકડેલી નિશાનવાળી, એટલે બેનો સરવાળો કરો એટલે 200 માછલીઓ ત્યાં તળાવમાં હશે એવું આપણે કહી શકાય. ભૌમિતિક વૃદ્ધિના સંકલિત સ્વરૂપનું સૂત્ર, તો NT બરાબર N0e^RT આ રાઈટ આન્સર છે. જ્યારે કોઈ વિદેશી જાતિને કોઈ નવા ભૌગોલિક વિસ્તારમાં દાખલ કરવામાં આવે ત્યારે તેનો ઝડપી ફેલાવો થાય, કારણ કે ત્યાં કોઈ સ્પર્ધકો હોતા નથી, સ્પર્ધકો જ આવશે. વસ્તી એ બીજ વિકરણના ક્યાં સ્વરૂપ પુરસ્કાર મેળવે છે? વનસ્પતિ એ બીજ વિકિરણોને ક્યાં સ્વરૂપે પુરસ્કાર ચૂકવે છે? પરાગરજ, મધુરસ, પોષક ફળો, આપેલ તમામ. અફાયરસ ઓર્કિડમાં પરાગનયન માટે કઈ ઘટના જોવા મળે છે?
તો ખાસ કરીને પુરસ્કાર સ્વરૂપે એ ઓર્કિડ છે એમને આપે છે. રંગ અનુકૃતિ રૂપ નકલ ભક્ષણ નહીં આવે તો જવાબમાં એક પણ નહીં. તો અહીંયા બરાબર આપણને રૂપ નકલ છે બીજા પુરસ્કારમાં અથવા તો બીજા પ્રકારના જોવા મળે છે, પરાગનયન માટે નહીં બરાબર, પણ બીજા પ્રકારના પરાગનયનમાં રંગ અનુકૃતિ ભક્ષણ અને અન્ય ઉદાહરણો છે. વસ્તીના સજીવોને વધુમાં વધુ સંખ્યા જેમાં તેઓના જીવનની ચિરંજીવિતા માટે પૂરતો સ્ત્રોત આધાર બની રહે છે તેને શું કહેવામાં આવે છે, તેની કાઇનેટિક્સ ઇન્ડેક્સ અને વહન ક્ષમતા કહેવામાં આવે છે. લેબોરેટરીમાં બેક્ટેરિયાની વૃદ્ધિ સીધી વાત છે, સ્ત્રોત એને મળી રહે છે એટલે વૃદ્ધિ જે આકારનો ગ્રાફ બને અને એ સંભાવ્ય વૃદ્ધિમાં આવે. વાક્ય પસંદ કરો કે જે પરોપજીવનને સારી રીતે સમજાવે, તો એક સજીવને લાભ થાય, બંને સજીવને લાભ થાય, એક સજીવને લાભ બીજું અસર પામતું નથી, લાભ અને બીજું અસર પામે છે પરોપજીવન માટે, આ રાઈટ છે. તો અહીંયા મિત્રો આપણે મોટાભાગના જે ટોપિકો હતા એને આપણે અહીંયા પૂર્ણ કર્યા છે બરાબર, અને હવે પછી આપણે જુડકા આધારિત કેટલાક એમસીક્યુ જોશું. તે પહેલાં મને રજા આપશો, દિલથી સૌ કોઈનો આભાર વ્યક્ત કરું છું. વંદે માતરમ, જય હિન્દ.